નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. ફટાફટ ખબરો સાથે હું છું નિધિ. શરૂઆત કરીએ સમાચારની, જોઈએ ફટાફટ અંદાજમાં. ગાંધીનગરના કુલવડાના રસી કેન્દ્રની ગૃહમંત્રી અમિત શાહે લીધી મુલાકાત. ગામ લોકો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી. અમિત શાહે લોકોને પૂછ્યું રસી લીધી કે નહીં. અમિત શાહે લોકોને વેક્સિન લેવા માટે કરી અપીલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગરમાં બેઠક. પોતાના સંસદીય વિસ્તારની વિકાસ કાર્યો અંગે બેઠક. ગાંધીનગર સર્કિટ હાઉસમાં યોજાશે બેઠક. મત વિસ્તારમાં આવતી જૂની સોસાયટીઓ બિલ્ડિંગના રીડેવલપમેન્ટ પ્લાન અંગે ચર્ચા. કલોલ એપીએમસીની નવી બિલ્ડિંગનું અમિત શાહે કર્યું લોકાર્પણ. જુલાઈ 1969માં થઈ હતી કલોલ બજાર સમિતિની સ્થાપના. ફેબ્રુઆરી 1973માં મુખ્ય માર્કેટ જાહેર થઈ હતી. બજાર સમિતિની કુલ જમીન 8.22 એકર છે. 1.83 કરોડના ખર્ચે બન્યું છે નવું બિલ્ડિંગ. કલોલમાં એપીએમસીની નવી બિલ્ડિંગના લોકાર્પણ સમયે જોવા મળ્યો અમિત શાહનો બાળપ્રેમ. બાળકને ખોડામાં બેસાડી કર્યો બહાલ. આ બાળક એપીએમસીના ચેરમેનનો પૌત્ર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ. વૈષ્ણોદેવી અને ખોડિયાર ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ. છત્રાલ પાનસેર ફ્લાયઓવરનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું. ગાંધીનગર ખાતે સીએમ રૂપાણી વેક્સિનેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા. સીએમ રૂપાણીએ કહ્યું ગુજરાત વેક્સિનમાં સૌથી મોખરે છે. 2.25 કરોડ ડોઝ ગુજરાતે આપી દીધા છે. ગુજરાતમાં 5,000 સેન્ટર પર 5 લાખ લોકોને વેક્સિન લે તેવું લક્ષ્ય. અમદાવાદના બોડકદેવમાં આવેલા રસીકરણ કેન્દ્રની અમિત શાહે મુલાકાત લીધી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા. અમિત શાહે રસીકરણ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું. અમિત શાહે જલ્દીથી તમામ લોકો રસી લેવા માટે કરી છે અપીલ. શાહે કહ્યું રસીના 2 ડોઝ લીધા બાદ કોરોનાથી બચી શકાશે. મારા મત વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે પહોંચ્યા. સીએમએ કહ્યું મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય. મંત્રીમંડળમાં વિસ્તરણની કોઈ વાત નથી. કહ્યું બધી વાતો હવામાં થઈ રહી છે. રસીકરણ સેન્ટરની મુલાકાત દરમિયાન સીએમએ આપ્યું નિવેદન. બનાસકાંઠાના પાલનપુરના વિડંચાથી હોડા ગામને જોડતા લડબી નદી પરનો પુલ ધોવાયો. પુલ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોવાનો આરોપ. રોડ પર વાહનની અવરજવર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. પ્રથમ વરસાદમાં આજ પુલ ધોવાતા તંત્રની પોલ ખુલી. કાગળના જેમ રસ્તો તૂટી પડ્યાના દ્રશ્યો આવ્યા સામે. પુલના રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ. પાટણ જિલ્લામાં સતત 4થા દિવસે સાર્વત્રિક વરસાદ પડ્યો. પાટણ, સિદ્ધપુર, રાધનપુર તેમજ સંખેશ્વરમાં વરસાદ. રાણકી વાવ ખાતે સર્જાયા નયનરમ્ય દ્રશ્યો. જામનગરના કાલાવડના બિરાજામાં ધોધમાર વરસાદ થયો. જ્યારે લાલપુરના પીપર ટોડામાં પણ વરસાદ થયો. વરસાદથી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા. વરસાદથી ખેડૂતોમાં ખુશી. અરવલ્લી જિલ્લામાં પડ્યો વરસાદ. મેઘરજ અને માલપુર તાલુકામાં વરસાદ. મેઘરજના કમરોડા, શાંતિપુરા કે સિસોદરા, પિસાલ અને રામગઢી વિસ્તારમાં પણ વરસાદ થયો. માલપુરના સજ્જનપુરા, કંપા, ઉભરાણ અને અણિયોર પંથકમાં પણ વરસાદ. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ. ખાનપુર, લુણાવાડા, વીરપુર, કડાણા સહિતના વિસ્તારોમાં વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ. ગાજવીજ સાથે સતત 2-2.5 કલાકથી વરસાદ પડી રહ્યો છે. શહેરના બ્રાહ્મણવાસ, હરિપુરા, મફતપુરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પાણી ઘરોમાં ઘૂસ્યા. બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપના મહિલા મોરચાના મહામંત્રીના ઘરમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા મહિલા મહામંત્રી લાલઘૂમ. ભાજપ શાસિત પાલિકા પર સવાલ ઉઠ્યા. પાટણના સિદ્ધપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રસુલ તળાવ, ઋષિ તળાવ સહિત વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાતા હાલાકી. સિદ્ધપુરમાં જનજીવન ખોરવાયું. વરસાદથી પાલનપુર આંબુ રોડની વિસ્માર હાલત થઈ. રોડ રસ્તાની વિસ્માર હાલતથી વાહન ચાલકોને હાલાકી. દર ચોમાસામાં રોડ રસ્તાની હાલત થાય છે વિસ્માર. પાટણના સિદ્ધપુરના ઉસ્માનપુરા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું. અવિરત વરસાદને પગલે મકાન ધરાશાહી. સદનસીબે જાનહાની ટળી. વડોદરા પાલિકાએ તમામ 60 ગેન્ટ્રી ગેટની મજબૂતાઈ ચકાસવાની કરી શરૂઆત. છેલ્લા એક મહિનામાં 5 ગેન્ટ્રી ગેટ તૂટતા પાલિકા હરકતમાં. કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાનું મેયરનું નિવેદન.
સુરેન્દ્રનગરની પાટડી પાલિકાની ઘોર બેદરકારી આવી છે સામે. રસ્તા પર પડેલા ભૂવામાં બાળક પડતા પરિવારજનોમાં રોષ. પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ. બનાસકાંઠાના વેડંચા નજીક પસાર થતી લડબી નદીમાં નવા નીર આવ્યા છે. નવા નીરની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આજુબાજુના ગામના ખેડૂતોમાં ખુશી. નેપાળમાં ભારે વરસાદે ચારેકોર તબાહી મચાવી છે. ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની સ્થિતિ સર્જાતા લગભગ 18 લોકોના મોત નિપજ્યા, જ્યારે અન્ય 21 લોકો ગુમ થયા. નેપાળમાં મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાન. ભીમ 11ના શુભ મુહૂર્તે જૂનાગઢમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી. પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ખેડૂતોએ પરંપરાગત રીતે વાવણી કરી. ઉનાના ઉમેજ ગામના લોકોએ વીજ પોલ જાતે ઉભા કરવાનું શરૂ કર્યું છે. વાડી વિસ્તારના તાલુકામાં વીજ પુરવઠો ન હોવાથી ખેડૂતોને હાલાકી. પાણી પીવાની સમસ્યાથી પરેશાન છે ખેડૂતો. જૂનાગઢ યાર્ડમાં કચ્છની કેસર કેરીના 15,000 બોક્સની આવક. કેરીના બોક્સનો ભાવ 500-900 રૂપિયા સુધી. ભીમ 11ના દિવસે કેરીની માંગ રહે છે. આજે વિશ્વ યોગ દિવસ. આજે ભારત સહિત 190 દેશોમાં યોગ દિવસની ઉજવણી. નિયમિત યોગ કરવાથી ભાગે છે રોગ. આજે વિશ્વભરમાં 7મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે ભારતે દુનિયાને વધુ એક ભેટ આપી છે. પીએમ મોદીએ એમ યોગા એપ લોન્ચ કરી, જેની મદદથી દુનિયામાં અલગ અલગ ભાષાઓમાં યોગ શીખવાડવામાં આવશે. ભારતીય આત્મ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે મળી બનાવ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા યોગ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કરી ગુજરાતના લોકોને રોજ યોગ કરવા માટે પ્રેરિત કર્યા. સીએમ વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગુજરાતીઓને આપી શુભકામનાઓ. કોરોના કાળમાં યોગનું મહત્વ સમજાયું. યોગથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. યોગ કોરોનાને ભગાવશે તેમ પણ કહ્યું. વડોદરા શહેરમાં 19 વોર્ડમાં 38 જગ્યાએ કાર્યક્રમ. વારસિયામાં પણ પાલિકાના ગ્રાઉન્ડમાં મહિલાઓ અને યુવતીઓએ કર્યા યોગ. લોકોએ કહ્યું રોજ એક દિવસ માટે નહીં, રોજ કરવા જોઈએ યોગ. રાજકોટના ઉપલેટામાં યોગ પરિવાર તેમજ નગરપાલિકાએ યોગ દિવસની કરી ઉજવણી. યોગ પરિવારના 50 સભ્યોને નગરપાલિકાના આગેવાનોએ કર્યા યોગ. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. રાજ્યસભામાં સાંસદ રામભાઈ મોકરિયાએ કર્યા યોગ. એસ્ટ્રોન ચોક ગાર્ડનમાં લોકો સાથે કર્યા યોગ.